આવડું મોટું કામ આયતરું હે અને પૈસાનું કે સેટિંગ થતું નથી અને ગામડે પાછું જવું પડે એમ છે. દર વર્ષે ગામડે જાય છે તો ઓણે જવું તો જોહે ને મારે તો અધોગતિ હે. કઈ નઈ કીધું આવડું મોટું કામ આયતરું મકાન નું પૈસા એટલા હે નહીં અને પાછું આ ગામડે જવાનું ટાણું થઈ ગયું. વેકેશન પર છે એટલે જવું પડે. અને બી ઉભી રહે. આજો મારા નાનપણના ફોટા જો તો મારો સિતારો હતો ને એમ કઈ હોય. અત્યારે આ ઢગાના ઢોળ જેવા લાગો છો હાવી ખબર પેલા એ આ તારા હાથનું ખાઈ ખાઈને જાયમો. હજો તમે વેકેશનની વાત કરતા હતા ને એટલે હું તમને કહું આ વખતે વેકેશનમાં આપણે બેયને ગામડે ન જાવ. હા તો અહીંયા મને બહુ તડકો લાગે છે એટલે અહીંયા મને નથી ગમતું. એટલે એક કામ કરો આપણે બાને ને બાપુજીને બેયને આયા જ લઈ આવી. હવે કેવી ગેલ હાઈકરી વાત કરે છે. બાન બાપુજી થોડાક આવે ને ગામડે આપણે જમીન એવડી મકાન ઢોર ભેંસુ એ બધું મૂકીને થોડાક અહીંયા આવે બાપુજી. પણ તમે સમજતા નથી આ તમે આખા ગામમાં લોન લ્યો છો ઠેક ઠેકાણે વ્યાજ ભરો છો એના કરતા આપણા પાસે ગામડે જે જમીન ને મકાન છે એ આપણે બાને બાપુજીને કંઈક વેચી નાખે અને બાને બાપુજી કાયમ માટે અહીંયા આવતા રહીએ પછી હું જોઈ. આજ તે સાચી વાત કરી. બહુ વર્ષે પાણી લીવો કોઈ દી હાસુ નથી બોલી. આજ તે તારો મનની વાત મને કહી દીધી. મારે ખોટા ગામમાંથી પૈસા ગોતવા નહીં. જમીનની બાન બાપુજી વેચી નાખે પછી આપણે અહીંયા આવતા રહે. અને બાને બાપુજી નહીં કાયમ માટે જાય જ લઈ લે. પણ બાપુજી નહીં સમજી એકના બે નો થાય મને ખબર હોય ને બાપુજીનો મગજ નહીં. પણ તમારે છે ને બાને મનાવાના બાપુજીને નહીં મનાવાના બાને મનાવશો ને એટલે બાને તમે મનાવી લેજો બાને મનાવશો એટલે બાપુજી માની ગયા એમ સમજી લેજો. અને બાપ પાસે છે ને આટલું કે બાપુજીનું નહીં હાલે. અને હું શું કહું તને અહીંયા ભલે તો તુકારે બોલ અહીંયા બાપુજીને મોઢા ઘર તુકારે ન બોલતી મારી આઈ રે નકર બાપુજી તારી કદર કરી જાહે. હવે એ તો કોક કોક દિવસ બોલે છે કે રોજ હું તમને તુકારો ન દેતી ક્યારેક ક્યારેક બહુ પ્રેમ ઉભરાઈ જાય ને તો તુકારો દેવાઈ જાય. પણ એમ નહીં આપણે જો બાને બાપુજીને અહીંયા લઈ આવવા હોય તો પછી આપણે ગામડે ધક્કો થાય બાપુજીને એને મનાવવા જવા પડે. પણ ભલે ને મનાવવા જવા પડે આપણે આખી જિંદગીનો હક થઈ જાય. તો પછી આવીને મારી ક્યાં ના આપણે જઈ ગામડે અને બાને બાપુજીને મનાવી અને ત્યાંથી બધું લબાસો સોખો કરાવી બાને બાપુજી અહીંયા લઈ આવી. પણ એ બાને મનાવવા પડશે. આપણી કોશિશ તો કરો માની જાય તો આપણું કામ તો થઈ જાય એમ. તો હાલ ઘરે ઘર ત્યાર થાય. એ ભગલા ના બાપા અહીંયા આવો તો નાખ પકડાવા કરે છે નોકરી નીળ પૂરા. કામ ધગસથી ન કરે કે હાલો આપણે ધગસથી કામ કરી નાખી. છોકરા આવ્યા નહીં એ ભગવાન હું મરસાલીએ ને પાણી ભર્યું છે કીધું તો એકાદો ક્યારે કોરો રાખજો ખાવ મરસાન જગ્યાએ બંગા હું. હવે ને મરસા નહીં ખાય તો હું અને હવે મારાથી કામ નથી થતું. આ જો હવે રોટલી નથી નરખી વળાતી શું કરવું. શાક શેનું કર્યું. શાક રીંગણા બટાકાનું શા વાડીએ શું હોય બીજું. હા બટેટા ખાઈ એટલે મારા પેટમાં કેસ મળતો નથી. એ તો ઓછું ખવાય ખાઈ જાવ છું ચાડો ખાઈ જાય એટલું અને નથી ભાવતું. 18 વાર જીભ ફાટી કે બટેટા નહીં વઘારવાના બટેટા નહીં વઘારવાના તો તને બટેટા સિવાય કે ગમતું નથી. બટેટા તો હારા આવોજ રે ભીની રે હાલી નીકળા હોતી. બટેટા કાન ખીચડી ખાઈ ખાઈને આપણા ગઈઢાવે જિંદગી કાઢ નાખી. એ તો હવે ઉદરો મલક થઈ ગયો છે ને. સરકારે સુવિધા કરી દીધી છે ને કે 70 જાતના શાકભાજી ખાવા મળે છે નકર બંગા હું ખાઈ કદી કાઢવા પડતા હતા. તમારી હોરીમાં મારા રોટલા બરી જાહે. હવે મારાથી રાજુ કામ ન થતું. હવે તો આ ફેર છોકરા આવે ને છોકરા મારે કેવું છે કે કા સંસાને મૂક્યા હોય કા આશ્રમમાં મૂક્યા હોય કા અમને લઈ જાઓ. પણ છોકરા હવે લાગે છે તને શું લાગે હે એક અસર પડ્યો જે આવ્યો ને એવું ને કે છોકરા હવે તો આવી જવું જોયું. બે ચાર દી માં દેખાશે તો જો ને હે હા આ ફેર છોકરા કે ને તો વયો જાવ. દર વર્ષે છોકરા કે છે તમે વઈ આવો તમે વઈ આવો પણ તમે મારું માનતા નથી. ભગવાન ભગવાન
એમ અને હેઠા બેહીને મેલા હળદા જેવા લુગડા ગુડી નાખે તોય તોય હું તો થાકી જાઉં છું એટલી નથી ખબર પડતી કે ડોહી એકલા પૈંડે પોકતી નથી હું કઈ કરું હરખું કામ હરખું કરું એકલાના લુગડા ધોવાય ન તો કાય હું તકલીફ થઈ ખબર તકલીફ તો પડે ને હવે હાથ નથી હાલતા મારા ઓ ખૂબ કામ કર્યું છે નાકા ટોઈસા છે રાહત ખોઈ દીધું છે હવે કામ નથી થતું હવે તો છોકરા આવે એટલી વાર છે મારે વયું જાવું તમારે રહેવું હોય તો રહેજો અહીંયા ખબર પડશે મારા છોકરા નો ઉપર મને ભરોસો છે મને હથેરી માં રાખે એમ છે શેર હારે છે ડોહલાવ ને જિંદગી માં જૂની સંસ્કૃતિ મૂકવી નથી અને છોકરા વારે ભણીને રહેવું નથી એ જ વાંધો છે પછી ન્યા જાય હાખે રોટલો ઘડીને ખાસ ને એ નહીં ખવાય એ મારા ભાઈ બાકી મારે તો જો વયું જવું છે અને તમારે આવું હોય તો આવજો નકર રહેજો અહીંયા હા હમણાં બાન બાપુજી છે બેઠા બેઠા કઈ કરતા છે કઈક નો કદાય કામ કરતો બીજું વિચાર કરે બસ ભાઈ રાખ્યો દાદા કેટલા દેવાના દાદા આવો દેવા એટલા બાલટી ભાડું દે મારી વહુ કેવી હાસવે છે છોકરા ને મારી વહુ કેવી હાસવે છે હીરા જેવી વહુ ના બટા તમને ગેસ ની ટેવ હોય તમને સુલે નો આવડે ના બટા બે હો ને હું મરીશું ને અહીંયા બનાવી નાખું હમણાં બધું અરે બટા કામે ક્યાં કોઈ દુબરા પડી જાય છે બસ આજ તો મારા છોકરા નો વહુ આવી ગયા હવે નિરાય થઈ ગઈ મને કઈ રાત ની નીંદર નતી આવતી મને મારા છોકરા નો સાંભળે તમે મજા કરો શેર માં રહ્યો ખાવ પીવો મજા અમારા ગામડા ની હવા બરોબર છે હવે મને એમ થાય ન્યાય તમે અહીંયા એકલા અમે ન્યાય એકલા તમારી ઉપાધિ થાય ને એના કરતા તમે ન્યા અવતાર માંદા પડે પણ ખાટલા હોતા ડોહા ને લઈ જાજો તમે એમને આયે તમારે રહેવું અને મારી ઘરે રહેવું અને બટા હવે હું થાકી ગઈ છું કરવું તો ખરું ઢોર બધું કરું તમારા બે ની સેવા કરીશ તમે અહીંયા મારા ઘરે સેવા કરશે તમારી સેવા નથી જોતી બાપા પણ હું તો એમ જ કહું છું કે હવે આ લીધો હમણાં હા હમણાં હે ને બે ત્રણ વાર ચોર આવી ગયા હતા એટલે આને કીધું એકાદું કૂતરું પારી તો હું કારો કરે ખબર પડે ઘરમાં કોક આવ્યું છે રોટલી નાખો અહીંયા બરી ગયેલી છે જમ રોજ નાયા વગર તો ઘરમાં નો કરવા દઉં આવી મહેનત કરો છો એના કરતા અહીંયા આલો મારા ઘરે તમને હું આફરી કામ બેહાડી કઈ કામ નહીં કરાવું એ હું તો ન્યા આવીને તો બટા તને તો રહોડામાં નહીં કરવા દઉં મારી વહુ કેટલા વર્ષે મારા છોકરાને રાંધીને ખવડાવે છે તો મારા છોકરાને જાતિ જાતિ એમ નહીં મારા છોકરાને કેટલા વર્ષે તો રાંધીને ખવડાવે છે જાતિ જિંદગી આજી થોડાક વર્ષ મારા છોકરાને હું ખવડાવી લઉં એ આ માની વેલિડિટી કેદી પૂરી થઈ જાય હું નક્કી છે અને હું શું કહું છું
અટાણે કેમ નું કામ આલે કક બહુ મોટી બિલ્ડિંગ ઉચણવા માંડો છો સાપરાપાટા રોડ ઉપર આલે બા સુરત માં સાપરાપાટા રોડ ઉપર હા કેતા તય કે છોકરાને સુરત માં બહુ મોટું કામ આલે છે કક વિહક માળ ની બિલ્ડિંગ બનાવસ હારું હારું જોયું ને ભણાયવા ગણાયવા કેવા કાયમ આયવા છોકરો તો પણ પહેલાથી જ મગજવાર હતો ને કે ભગવાન તમારું મગજ ખણ ખાવા ગયું જાય છે મારા દીકરા વ્યાજ ભરી ભરી થાકી જાહે મારો ઓણ તો વિચાર થયો છે કે હું આપણે શેર માં વહી જાય પણ આ માનતા નથી આપણે ભાઈ કુટુંબ ને કેવું ને અને કોક ને એમ થાય કે એના છોકરા શેર માં અમારે ધોડી ને જવું હે એના કરતા હવે મિલકત ને હું બટકા ભરવા આજ નહીં તો કાલ જી સહી આપણા દીકરા નું જ છે ને તો છોકરો કે છે તો વેસી ના કેટણ ભાવ હરાવે છોકરાને પૈસા હરે થાવી જાય અને આપણે ત્યાં રાજપાટ કરશું આ છોકરા હું આપને ખાઈશ કેમ છે મારું મન માનતું નથી આ તો તમારું બધાનું રાજીપ હોય તો વેસી નાખીને મારે ક્યાં બધું માથે બાંધી જવું છે બાપા તમને ઈ જ કહી છે અને ડિયા આપણે રાજપાટ જ કરવાના એ હવારમાં ઉઠીન એ બે માણા મંદિરે જાહુ ને આવશું ને જાહુ ને અમારે બાપા જો હવારમાં ઉઠીન સીધું જઈ આવવાનું આપડે બે ત્રણ દી માં વયા જાય અને હમણાં જમીન ના ગોરાગ આવ્યા જ તા અને તાર બાપ માયના નહી આપણા ગામના સપર સસ્તક કોક બાજુના ગામ મારા છે ને એ જમીન લેવાનું કેતા હતા પણ તાર બાપ માયના નહીં તો તમે અટાણે સરપંચ પાસે જઈ આવો ફેસલો કરી નાખો છોકરા આઠ દી રોકાય છે ને તો આઠ દી માં બધું વેચી અને શેર માં વયા અરે જમીન તો અત્યારે આપણે પાડાના કાંધ જેવી જમીન છે અત્યારે વેચવી તો અત્યારે વેચાઈ જાય એમ છે તું એ ઉપાધિ મૂકી દે જમીન વેચવી છે ને મૂર્તો આપણા વડવાનું ગામ છે હારે ભલે અવસરે આપણે આવવું પડે આપણા ભાઈ કુટુંબ માં ક્યાં આપણી વેલ્યુ નથી પણ ભગલાની માં આ ખોયડું તો રેવા દેવા આપણે ક્યારેક હવે ખોયડા ને હું મટકા ભરવા ને સુરત ને આપણે સુરત માં છોકરાઓ ને કેવડા કેવડા ફલેટ છે હું ભગલો ગામ ના મુખિયા આગળ જાતા આવી દીકરી હાલ હાલ શાક બનાવી નાખી ઘરમાં હાલ